સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીને લઈને સ્કૂલોમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નગરોમાં રેલી કાઢીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અરવલ્લીના મેઘરજમાં આવેલા ઈડન સ્કૂલના બાળકો દ્વારા એક અનોખી રેલી કાઢવામાં આવી હતી. સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીને લઈને સ્કૂલોમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નગરોમાં રેલી કાઢીને ઉજવણી કરવામાં આવે તો અત્યારે અરવલ્લીના મેઘરજમાં આવેલ ઈડન સ્કૂલના બાળકો દ્વારા એક અનોખી રીતે રેલી કાઢી હતી. રેલીમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ સ્કેટિંગ પહેરીને નગરમાં અલગ અલગ સ્ટંટ કર્યા હતા. સ્ટંટ કરતા વિદ્યાર્થીઓને જોઈ નગરની જનતાઓએ વિદ્યાર્થીઓને તાલીઓથી પ્રોત્સાહન આપ્યું હતું. સરીફ મંસૂરી, ZSTV, ભિલોડા. બહુત સારે અચ્છે અચ્છે સ્ટન્ટ સિખાયે હૈ તો હમને આજ રોડ પે સ્કેટિંગ કી હૈ ઓર સાથ મે બહુત સારે સ્ટન્ટ કી હૈ રોડ પે રેલી નિકાલી થી હમને રોડ પે સ્ટન્ટ કી તો હમે બહુત મજા આયા લોગો ને દેખા તો ભી ઉને ભી બહુત મજા આયા તો હમ લોગો ને રાજ સર કે સુપરવાઇઝ મે કિયા હૈ તો આપ યે ઘર પે પ્રેક્ટિસ કે બિના ટ્રાય ના કરે ઓર આપકો રિપબ્લિક ઓર સેફ્ટી કિટ જરૂર પહેરે સ્કેટિંગ કરે તો સેફ્ટી કિટ જરૂર પહેરે ઓર આપ સબકો નવી કેરોની ટ્રસ્ટ વક્તાપુર સંચાલિત સંઘવી કેકે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુર ના સ્ટાફ મિત્રો ગામજનો આ સ્કૂલ સાથે જોડાયેલા જાણા અજાણ્યા વ્યક્તિઓ તથા આ શાળાના ખાસ ધબકતા હૃદય સમાન મારા ભૂલકાઓ વિદ્યાર્થીઓ તથા શાળા પટાંગણમાં બાકીની શાળાના ગુજરાતી પ્રાથમિક શાળાના પણ વિદ્યાર્થીઓને 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બધાના હૃદયમાં ભારત પ્રત્યેની લાગણીઓનો તો પ્રવાહ વહે જ છે, પણ છતાંય આ લાગણીઓના આજના દિવસથી વધારો થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ અને દેશ પ્રત્યેની ફરજો અને જનૂન હંમેશા આપણા દિલમાં અને આપણા બધાના દિલમાં ધબકતું રહે એવી આશા. આ અર્થે હું ZSTV હિંમતનગરને પણ અભિનંદન પાઠવું છું કે અમારા કોઈપણ કાર્યક્રમ અથવા તો એમની જે પણ બાબતો છે એમાં હંમેશા અમને સાથ અને સહકાર આપ્યું છે. એ બદલ એમ પત્રકાર ભાઈઓ તથા તેમના સંચાલકને હું અભિનંદન પાઠવું છું.